જેતપુરનું વહીવટીતંત્ર આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સજ્જ થઈ ગયું છે. તાલુકામાં 41 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જ્યારે એક ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનો જંગ જામશે. જેતપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન સહિતની કામગીરી માટે પોલિંગ સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી હતી અને તમામ સલાહ સૂચન અને ચૂંટણીને લગતા સાહિત્ય સાથે 106 મતદાન બૂથો ઉપર ફરજ માટે પોલિંગ સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે મતદાન બૂથો ઉપર આજથી સુરક્ષા બંદોબસ્ત માટે પોલીસ સ્ટાફ પણ ખડે પગે રહેશે. આજથી જ મતદાન બૂથો ઉપર મતદાન માટેની કામગીરીનો મોરચો સંભાળી લેશે. આવતીકાલે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતેથી આરઓ સહિતનો સ્ટાફ રવાના થઈ ગયો છે અને જુદા જુદા ઝોનના 11 અધિકારીઓ સહિતના સ્ટાફને ફાળવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ચૂંટણી કામગીરી ડેપ્યુટી કલેક્ટર રાજેશ આલ અને મામલતદાર ગિનિયાની કરવામાં આવશે. સાહેબ, આપના તરફથી જે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે, શું તૈયારીઓ કરવામાં આવી છે? જેતપુર તાલુકામાં 47 ગામમાં ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ, તે પૈકી 5 ગામ સમરસ થતાં 42 ગામના 106 મતદાન મથકો ઉપર ચૂંટણી માટે આજે સ્ટાફ રવાના કરવામાં આવનાર છે અને જેમાં 11 ઝોનલ ઓફિસર શ્રી એનું સુપરવિઝન કરશે. સાહેબ, સંવેદનશીલ વિસ્તાર કયો છે અને ત્યાં શું તૈયારીઓ કરવામાં? સંવેદનશીલ મતદાર જે મતદાન મથકો છે તેમાં એમ કે પોલીસે અલગથી એના પ્રોટેક્શન માટે સ્ટાફ વિશેષ મૂકવામાં આવેલ છે.